नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज थी लगभग 65 मिलियन वर्ष पहला पृथ्वी पर महाप्रलय आव्यो हतो अने आ प्रलय में पृथ्वी पर थी डायनासोर खत्म थई गया हता। हवे मित्रों, आज महाप्रलय आव्यो हतो एने पांचमो सामूहिक महाप्रलय कहेवामां आव्यो छे। हवे वैज्ञानिकों ने डर छे कि छठा महाविनाशनो समय पण नजीक आवी गयो छे। हवे जे महाविनाश थशे एमा मनुष्योनी साथे साथे बीजी अनेक प्रजातिओ पण नाश पामी सके छे। आ महाविनाश मित्रों हवा अने पाणीमा ऑक्सिजनना अभावना कारणे थई सके छे। तो मित्रों, आज विषय में आजना आ वीडियो में आपणे खूब ज विस्तारपूर्वक वात करवाना छीए, माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, ज्यारे पृथ्वी पर थी समग्र प्रजातिओ एक ज साथे लुप्त थई जाए आ विषे समझावानी कोशिश पहला आपणे विनाश थी करिए। तो मित्रों, आज थी लगभग 450 मिलियन वर्षों पहला पहलो महाप्रलय आव्यो हतो, जेने एंड एर्डोविशियन कहेवामां आव्युं हतुं। आ समय दरमियान पृथ्वी पर रहेलो पाणी बर्फ बनवा लाग्युं हतुं। समुद्र अने तेनी बहारनी ठंडीथी पशु पक्षी अने एनी साथे असंख्य जीवो मरवा लाग्या। आ प्रलय दरमियान पृथ्वी उपरथी मित्रों लगभग 86% प्रजातिओ लुप्त थई गई। 2017ના કરંટ બાયોલોજી જનરલમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે। આના પછી મિત્રો બીજો પ્રલય લગભગ 370 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો। આ પ્રલયના અંગે વૈજ્ઞાનિકોને પણ ચોક્કસ ખબર નથી। આ પ્રલયને એન્ડ ડેવોનિયન કહેવામાં આવ્યું છે। પૃથ્વી ઉપર અચાનક જ્વાળામુખી ફાટી નીકળતા ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું અને પ્રજાતિઓ ખત્મ થવા લાગી। આ પ્રલયમાં પૃથ્વી ઉપરથી 75%થી વધારે પ્રજાતિઓ ખતમ થઈ ગઈ એવું માનવામાં આવે છે। હવે જો મિત્રો ત્રીજા મહાવિનાશની વાત કરીએ તો ત્રીજા મહાવિનાશને એન્ડ પરમિયન કહેવામાં આવ્યું છે। લગભગ 250 મિલિયન વર્ષ પહેલાં થયેલા આ મહાપ્રલય માટે સાયબેરિયાનો જ્વાળામુખી જવાબદાર હતો। આના પછી મિત્રો ચોથો પ્રલય 210 મિલિયન વર્ષો પહેલાં થયો હતો, જેનાથી પૃથ્વી ઉપર તાંડવ મચી ગયો હતો। ચોથા પ્રલયને એન્ડ ટ્રાયસિક પીરિયડ નામથી ઓળખવામાં આવે છે। આ પ્રલયમાં પણ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, પણ સાયબેરિયામાં નહીં પણ પૃથ્વીના અન્ય સ્થળોએ ફાટી નીકળ્યો હતો। આ પ્રલયમાં પણ લગભગ 80% જેટલી પ્રજાતિઓ નાશ પામી હતી। આ પ્રલયમાં જે બચી ગયા હતા એ ડાયનાસોર અને મગરોના વંશજ હતા। આના પછી છેલ્લા અને પાંચમા મહાવિનાશક પ્રલયને એન્ડ ક્રેટેશિયન કહેવામાં આવે છે। આ એ સમય હતો જ્યારે ડાયનાસોર પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયા। લગભગ 65 મિલિયન વર્ષ પહેલાં આવેલા વિનાશક પ્રલયના સિદ્ધાંત ઉપર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે આખરે આ વિનાશક પ્રલયનું કારણ શું હતું। આ સમયગાળા દરમિયાન એક ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો એ વાત દરેક વ્યક્તિ જાણે છે। અનેક સંશોધન તેમજ ચર્ચાઓના અંતે એ વાત પણ બધાએ સ્વીકારી લીધી કે ઉલ્કાપિંડના ટકરાવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું। આ સમય દરમિયાન ડાયનાસોરની સાથે પૃથ્વી ઉપરની 76% જેટલી પ્રજાતિઓ મૃત્યુ પામી હતી। હવે મિત્રો વાત આવે છે છઠ્ઠા મહાપ્રલયની, જેને લઈને અત્યારે વૈજ્ઞાનિકો ખૂબ જ ચિંતા કરી રહ્યા છે કે આ ક્યારે આવશે, કેવી રીતે આવશે અને શા માટે આવશે। તો મિત્રો 90ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત પેલિયોન્ટોલોજિસ્ટ રિચર્ડ લિકીએ ચેતવણી આપી હતી કે છઠ્ઠા પ્રલય માટે મનુષ્યો પોતે જ જવાબદાર હશે। અહીંયા તમને ફરીવાર જણાવી દઉં કે અગાઉની પાંચે આફતો કુદરતી હતી, કોઈ પશુ કે પક્ષી દ્વારા નહોતી આવી। પણ મિત્રો આ વખતે માનવીય પ્રવૃત્તિના કારણે પૃથ્વી ઉપર ઓક્સિજન ઘટી રહ્યું છે, જે આ વિનાશનો મુખ્ય કારણ બનશે। વૈજ્ઞાનિકોના મતે આ વિનાશની શરૂઆત થઈ પણ ચૂકી છે। હકીકતમાં પ્રલય વિના પણ અત્યારે ઘણી પ્રજાતિઓ આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ રહી છે। આને મિત્રો બેકગ્રાઉન્ડ રેટ કહેવામાં આવે છે। આ તો એક સામાન્ય બાબત થઈ, પણ હાલમાં માનવીના કારણે પૃથ્વી ઉપરથી પ્રજાતિઓ લુપ્ત થવાની ઝડપ 100 ગણી વધી ગઈ છે। એટલે કે આપણા લીધે બીજા જીવોનો વિનાશ 100 ગણો વધારે ઝડપથી થઈ રહ્યો છે। પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ મતલબ કે PNS માં વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ આ અંગે સતત અભ્યાસ કરી રહ્યું છે। આ છઠ્ઠા વિકરાળ વિનાશને હોલોસીન અથવા એથ્રોપોસીન લુપ્તતા કહેવામાં આવે છે। અનુમાન છે કે ખાલી બેક્ટેરિયા, ફૂગ, વૃક્ષો અને છોડ જ નહીં પણ માણસો, સરીસૃપ, પક્ષીઓ, માછલીઓ આવા બધા જીવો નાશ પામશે અને આનું કારણ વાતાવરણમાં વિપરીત પરિવર્તન હશે।
जेटली झड़पथी पृथ्वी गरम थई रही छे अने महासागरोनो बरफ ओगळी रह्यो छे। एना अनुमान अनुसार वैज्ञानिकोनुं कहेवुं छे कि आवी स्थितिमां अचानक ज्वाळामुखी फाटवानो डर बनी रह्यो छे। आना कारणे पाणी एटलुं गरम थई जशे कि एमां ऑक्सिजननुं प्रमाण घटी जशे। आना परिणामे दरियाई जीवो मरवा लागशे। वैज्ञानिकोना अनुसार विनाशनी शुरुआत पाणीथी थशे, एना पछी एनी असर हवामां पहोंचशे અને એના પછી ધીમે ધીમે ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ જશે। મારા અને તમારા સાથે કોઈ પણ બકાત નહીં રહે। મિત્રો, આ કોઈ ચેતવણી કે અફવા નથી, પણ બેકગ્રાઉન્ડ રેશિયો 100 ગણી ઝડપથી વધી રહ્યો છે। વાતાવરણમાં ગરમી અને ઝેરી હવાની ચર્ચા છે। વધતા તાપમાનના કારણે ઘણા જંગલોમાં સતત આગ લાગી રહી છે। ગયા વર્ષે ઉનાળામાં યુરોપ જેવા ઠંડા દેશોમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। गर्मी एटली वधी गई थी कि ऑफिसो पण बंद करवी पड़ी थी। आना सिवाय हवे जमीन पण एटली फलद्रुप नथी रही। दुनियाना घणा देशों में क्यारेक कमोसमी तोफान, क्यारेक दुष्काळ, तो क्यारेक भूकंप जोवा मळी रह्या छे। पण मित्रों, सौथी खराब बाबत तो ई छे के सावचेत रहेवाने बदले जंगलों कापवामां आवी रह्या छे। वर्ष 2015 थी अत्यार सुधी लगभग दर वर्षे 24 मिलियन एकड़ सुधीना जंगलों कापवामां आवी रह्या छे। હજી સુધી તો એ નથી જાણી શકાતું કે આગામી પ્રલય ક્યારે આવશે, પણ ઘણા વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યા છે। ઘણા વૈજ્ઞાનિકો એમ જણાવી રહ્યા છે કે આવનારા પ્રલયનો સમય વર્ષ 2100ની આસપાસ હશે। આની સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે હિસાબે પૃથ્વી ગરમ થઈ રહી છે તે પ્રમાણે એનાથી પહેલાં પણ વિનાશ આવી શકે છે। એટલે કે મિત્રો, હજી પણ સમય છે માનવી કુદરત સામે અખતરા કરવાનું બંધ કરે અને પર્યાવરણની રક્ષા કરે। તો મિત્રો, આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી। ધન્યવાદ। મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।